પણ આપણે ક્યાંક દાન આપીએ અને એની સામે આપણે નામ લખાવીએ તો એ દાનનો લાભ મળે કે ના મળે? તમે ક્યાંક દાન આપો અને સામેવાળો નામ લખે એ અલગ વસ્તુ છે, જો બે મેટર છે. એ અનુમોદના માટે સામેવાળા નામ લખે અલગ વસ્તુ છે, અને આપણે નામ લખાવીએ કે નામ આ રીતનું જ આવવું જોઈએ, આટલી તકતીમાં જ આવવું જોઈએ, આ જ મેટર આવવું જોઈએ, આટલા અક્ષરો આવવા જોઈએ, આ જગ્યા આવવું જોઈએ, આટલી શરતો સાથે તમે દાન કરો, અને પછી તેમ તમે એમ વિચારો છો કે તમને લાભ મળે? તો બાર્ટર સિસ્ટમ છે આ. તમે કંઈક આપો, લાભ ક્યારે મળે? જ્યારે તમે દાખલા તરીકે સાધુ સાધુજી મારા સામેના પાત્રમાં તમે ગોચરો હરાવો છો, સામે તમારી કોઈ અપેક્ષા નથી. તમને એમ છે કે મને લાભ મળ્યો અને મેં આપી દીધું ને ભૂલી ગયા. પણ તમે આપ્યા પછી નામની અપેક્ષા રાખો, આપ્યા પછી એ તકતીની અપેક્ષા રાખો, આપ્યા પછી બેનરની અપેક્ષા રાખો, આપ્યા પછી મારું ક્યાં શું આવશે એ અપેક્ષા રાખો ને, તો દાનનો લાભ પણ તમારો ઝીરો થઈ જાય છે. નહીવત મળે, ઓકે, 100%માંથી 1% મળે, 99% તમારું ધોવાઈ જાય. આપ્યું, દ્રવ્ય જે અર્પણ કર્યું એનો લાભ મળે, પણ જે દાનની ઉત્કૃષ્ટતા, દાનની મહાનતા આપણે ત્યાં બતાવી એ દાનનો લાભ ન મળે. અને માટે જ આપણે ત્યાં એવા દાખલાઓ આવે છે કે સંગમે એક ખીરો હરાવી અને આવતા ભાવમાં શાલીભદ્ર થઈ ગયો, કારણ કે અપેક્ષા નથી કોઈ. અપેક્ષા વગરનું દાન એ દાન કહેવાય, અપેક્ષા સાથેનું દાન એ દાન ન કહેવાય, એને સોદો કહેવાય. બાર્ટર સિસ્ટમ છે. તમે અમારું નામ લખો, અમે તમને પૈસા આપશું. ક્યારેક જીવનમાં કોશિશ કરજો. અને નામ કોના રહ્યા છે સંસારમાં? પાછલી 24 ભગવાનના નામ આવડે છે? બોલશે કોઈ ઉભા થઈને મારી સામે? પાછલી 24 ભગવાનના નામ નથી આવડતા? ભગવાન હતા એ તો કયા અહંકારમાં, કયા અભિમાનમાં તમે જીવો છો? પાછલી 24 ભગવાનના નામ મને નથી આવડતા, તમને નથી આવડતા, કોના નામ રહેશે? શું નામ પાછળ આપણે આટલું ભાગીએ? ઠીક છે, આપણે એવું હોય કદાચ કોઈને કે મારા માતા પિતાનું નામ થાય, મારા ગુરુનું નામ થાય, એ અલગ ભાવના છે, એક શ્રદ્ધા છે, એમના ચરણે કંઈક અર્પણ કરવાની ભાવના છે, ને માટે ઘણા લોકો દાન કરે, પોતાનું નામ ના લખાવે, સાહેબ માતા પિતાનું નામ લખજો. એક આપણી એક સદ્ભાવના છે એમના પ્રત્યે, કે ભાઈ એમણે આપણી ઉપર કંઈક ઉપકારો કર્યા અને આપણે ઋણને ચૂકવવું છે, આપણે ઋણને અદા કરવું છે, એના માટે કરીએ, એ અલગ ભાવ છે, અલગ વાત છે, એમાં હું નથી પડતો. પણ પોતાનું નામ કમસે કમ તમે એટલું નક્કી કરો. ચલો, તમારે તમારા અહંકારને તોડવો હોય ને, કમસે કમ એટલું નક્કી કરો કે જ્યાં પણ દાન આપો તમારું નામ નહીં લખાવવાનું છે. એટલું તો નક્કી થાય. માતા પિતાનું લખાવો, તમારા વડીલોનું લખાવો, કંઈ ન લખાવો, ઓકે, તમારી ભાવના, તમારે જે લખાવો હોય, પણ કમસે કમ એ એક એ કેન્દ્રમાં તો આપણે આવી જઈએ, એક ક્ષેત્રમાં તો આપણે આવી જઈએ, એટલી તો યોગ્યતા આપણે ઊભી કરી નાખીએ કે મારું નામ તો નહીં જ, નેવર. તમારા સંતાનો તમારા નામે કરે, ઓકે, વેલ એન્ડ ગુડ, સરસ. પણ આપણે આપણા નામે દાન આપીએ, કેવી બેહુદી વાત છે. અહંકારને તોડવો હોય ને તો માત્ર પ્રવચન નહીં, આવા નાના નાના પ્રયોગો તમારે જીવનમાં કરવા પડશે. ક્યાંય પણ તમે 100 રૂપિયાનું દાન આપ્યું, 1000નું આપ્યું, 2000નું આપ્યું, કે 50 રૂપિયાનું આપ્યું, 500નું આપ્યું, 5000નું આપ્યું, કે 5 લાખનું આપ્યું, સરળ એક કહ્યું, પોતાનું નામ નહીં લખવાનું, કોઈ તકતીમાં નહીં, કોઈ બેનરમાં નહીં, કોઈ જગ્યા નહીં, લખાવો ને માતા પિતાનું નામ. તમારો અહંકાર તમારા માતા પિતાની શ્રદ્ધા અને પ્રેમ કરતા પણ મોટો છે. બરાબર સમજો, શું ફરક પડે છે આપણું નામ ના આવે? અને ધીરે ધીરે એ કન્ડિશનમાં આવી જાઓ, ધીરે ધીરે એ કળા કેળવી લો, ધીરે ધીરે તાકાત ઊભી કરી લો કે મારે નામ જ નથી જોતું. નાની નાની રકમો 100, 200, 500, 1000, 2000, 5000 નામ જ નહીં લખાવવાનું. તમે ક્યાંક લાભ લીધો ને સંઘમાં જાહેરાત થઈ, શું ફરક પડ્યો? ન પણ થઈ તો ફરક શું પડ્યો? એની ઉપરથી થોડી કે તમારી વેલ્યુ નક્કી થવાની છે. એની ઉપરથી થોડું કંઈ તમારા ઘરે આવીને એવું થાય કે આમ તમે 11000 અહીંયા લખાવો ને ઘરે કોઈ આવીને આપી જાય કે ચાલો 11000 તમે લખાવ્યા છે, એવું થાય છે? કશું તો શું ફરક પડે? નામ ન જ લખાવીએ, 5-25 હજાર નાની રકમ હોય નામ છોડી દેવાનું. ઇગ્નોર આ બધી વસ્તુ કરશો ને ત્યારે તમારો અહંકાર તૂટશે. નહીં, મનમાં એવું થશે કે કેમ નામ નહીં લખાવવાનું, કેમ મારું નામ ના આવે, કેમ સ્ટેજ ઉપરથી મારું નામ બોલાય નહીં, કેમ મારું બહુમાન ન થાય, કેમ મારા હારતોના ન થાય, કેમ મને બોલાવવામાં ના આવે. આવો ભાવ ક્યારેક ક્યારેક મનની અંદરથી ઉઠશે, એને દબાવી દેવાનો કે નહીં. અહંકારને તોડવો હોય તો સૌથી મોટા એ નામના મોહને છોડવો પડશે. અને કમસે કમ એટલું તો નક્કી કરી જ લો, જ્યારે પણ ક્યાંય પણ દાન કરો ને, અને તમારી અંદર એટલી તાકાત તો ઊભી કરજો કે માતા પિતાનું નામ લખવાનું, પોતાનું તો નેવર નહીં જ લખવાનું.
प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।